ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે હું એક મસ્ત શૂટ કરવા જઈ રહી છું. મારી પાસે બહુ મસ્ત સાડી છે જે બહુ એક્સપેન્સિવ છે, તો એનું શૂટ બી આપણે એક્સપેન્સિવ કરવાનું હોય, તો એના માટે શું તામઝામ છે તમને બતાવું. તો એના માટે હું આટલો આ સામાન, આ તો પાર્સલ કરવાના હોય, આ સામાન, આ બધો સામાન લઈને જાઉં છું. એક્સપેન્સિવ આની અંદર છે, આ બોક્સની અંદર આવી છે, તો કેટલી એક્સપેન્સિવ હશે જો આ બોક્સ, કેટલું એક્સપેન્સિવ લાગે છે. સો આનું શૂટ કરી રહ્યા છે આપણે. આની અંદર સાડી છે, હું તમને ત્યાં જાઉં કેવી સાડી છે. એન્ડ એક લોકેશન છે, જે લોકેશન બહુ એટલે બહુ એટલે બહુ ખંડેર છે. પણ એ પહેલાં કદાચ એવું કહેવાતું હતું કે ત્યાં સ્ટે છે વોટ એવર એવું હતું, તો ત્યાં આવું કાર્પેટ પાથરશું ને પેલો જે તમને પેલું જે મટકું હે, મટકું કહેવાય ને, આ જે છે એમાં શું કહેવાય, આપણે એમ ડેકોરેશન કરશું કે વોટ એવર એવું કંઈક કરશું આપણે. મારે હવે ગોતવાના છે, ફૂલ ગોતવા છે, થોડાક ગુલાબને જો મળી જાય તો મસ્ત છે. સો યાર ચલો પેલા નેહાને ત્યાં તૈયાર થશું, તૈયાર થઈને પછી આપણે જો શૂટ કરે. પૂજાનું હોય ને હર વખતેનું, આ હર વખતે કે હર વખતે અમારે શૂટ કરવા જવું હોય ને ત્યારે હર વખતે વિચારે. હું ક્યારનું કહી દીધું, મેં હવારનું કહી દીધું કે શૂટ કરવા જવું, તારે ગમે એ પહેરવું હોય તું ગોતી લે, અને પછી છે ને આપણે કેમેરા, કેમ કે એને પછી છે ને હું શૂટ કરવા ગયું ને પછી મને એમ કે તું કેમેરા ડાળતો, તો એ મને કીધું નહીં, કીધું નહીં, કીધું નહીં, તો મેં એના કીધું વહેલું, તો હજી મેં કોઈ ગઈ રોટલી બનાવ્યા ને મેં શાક બનાવ્યું ત્યારે મને બધું કહી દીધું કે જો આવી રીતે કપડાં ગોતી લે, તો એને કીધું કપડાં ગોતવાનું બધું ફાઇનલ કરવાનું, તો હુઈ ગઈ. એમને જ મેં ઉઠાડી તો ઉઠી જમવા આટું, તો હવે મને કે હું શું પહેરું, હું કરું, એવી ખીચડો મારવાનું મન થાય અત્યારે. મને કે હવે તમે મળ્યા જાઓ, પાછા હવે કે હવે ઉભા રહ્યો, તો હવે ઉભા રહ્યો ને કા આ હે ને ગાડી કાઢી લેવાનો, આ ભાર્ગવના લીધે થયું, આ ગાડી લેવાનો અત્યારે એ નુકસાન હે કે ઉનાળામાં બહુ એટલે ખતરનાક લેવલની તપે ને અત્યારે બે આતું નથી, પાછળ અડાતું નથી, એટલી સીટ ગરમ હે. ગાડી ગાડી લેવી હોય ને તો પેલા છાંયો ગોતજો ઘરમાં, પછી જ લેજો. હું કરીને આવી ખબર નથી, હું લઈને આવી, હું કરીને આવી બનાવવાની. મારું શૂટ કરવા આવ્યા ને પૂજાબેન, જો ઉભા ઉભા મેકઅપ કરાવડાવે. બહુ મોડા મોડા કેમેરા વાળા ભાઈ આવી ગયા. કોઈ ત્રોડક આવી રોકડે આયા, કોઈ ત્રોડક આવી રોકડે આયા.
હે હું તો ભાગી જઈ ગયો તને મૂકીને હાલ સકે આમ આવું બ્રો ફૂલ પડ્યું કામ ચાલી જાવ ને તો બજો મમ્મી કે જ હેપી બર્થડે હેપી બર્થડે નાના છોકરા આટો હતી બાપે બનાવ્યું બનાવતી હતી સો ગાઈસ શિવલુ બેબી ને બહુ મજા નથી બહાર નીકળવું હવે હું તો એને ભેગો હું રહી તરત જે આખો લુક ક્રિએટ કર્યો હતો એમાં બહુ એટલે બહુ વધારે મહેનત પડી હતી અને તમે જોયો બી હશે ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરે છે લોકોને બધાને ખબર છે કે મતલબ મસ્ત ફોટોઝ ને વિડીયોઝ ને બહુ મસ્ત આવ્યું છે આઈ નો હું લેટ બ્લોગ પોસ્ટ કરું છું એ થઈ ગયું છે 3-4 દિવસ પહેલાં અને હું લેટ પોસ્ટ કરું છું આઈનો પણ હવે જે બી પેન્ડિંગ પડ્યા છે ધીરે ધીરે કરીને પોસ્ટ કરું છું અને મને બધાના એટલા મેસેજીસ ને એટલી કમેન્ટ્સ છે એના માટે બહુ બહુ એટલે બહુ બધું થેન્ક યુ મેઇલ્સ બી છે મેઇલ બી કરે છે કે દીદી સજેશનમાં તમારો વિડીયો નથી આવતો પ્લીઝ તમે ડેઇલી પોસ્ટ કરો તો હવે હું મેં પહેલાં એવું વિચારું હતું કે એક દિવસનો ગેપ રાખીને કરીશ પણ નહીં હવે હું ડેઇલી પોસ્ટ કરું છું આજે મેં જે વ્લોગ અત્યારે મેં વ્લોગ એડિટ કરીને કહું પહેલાં જેમ કરતી એમ રાતે એડિટ કરીને અપલોડ કરીને સુઈ જતી તો સવારે સીધું મારે પહેલું જ કરવાનું થાય અને આ હું હવે પ્રોસેસને આ જે બી ચાલે છે એને હું કન્ટિન્યુ કરું એન્ડ ડેઇલી પોસ્ટ કરું હવે વ્યૂઝ આવે નો આવે એનાથી મને કંઈ ફેર નહીં પડે કેમ કે એક દિવસનો ગેપ એટલા માટે કે લોકોને એક દિવસ લેટ પહોંચતો હતો તો વ્યૂઝ જે એક દિવસમાં આવતા હતા એ બે દિવસમાં આવતા હતા એટલે આખો ડ્રાફ્ટ અલગ આખો અલ્ગોરિધમ ને વોટએવર રીચ ને બધું જતું રહ્યું છે ટૂંકમાં વચ્ચે જે ગેપ પડ્યો હતો એના લીધે સો તમે અત્યારે મારી આખો બી જોશમાં અત્યારે એડિટ કરતી હતી બ્લોગ અને અત્યારે અપલોડ કરી દઉં છું સવારે આવી જશે તમારા માટે એન્ડ એના પછી અમે બહાર ગયા હતા એનો વ્લોગ પોસ્ટ કરીશ પછી એના પછી એક શૂટનો વ્લોગ પોસ્ટ કરીશ ને પછી ઉદયપુરવાળો જે ત્રીજો ને ત્રીજ ચોથા દિવસનો છે એ કરીશ કેમ કે લોકો તમને મને ખાલી એકલી નથી જોઈ ફેમિલી સાથે ફેમિલીના લોકોને બી જોવા છે એટલા માટે એ વ્લોગ હવે હું ગેપ રાખીને પછી પોસ્ટ કરીશ ઓલરેડી બે દિવસના નાખ્યા છે જે લોકોએ નથી જોયા જોઈ લેજો બાકી યા તમારા માટે બધું જ કરવા હવે હું તૈયાર છું ડેઇલી પોસ્ટ કરવા તૈયાર છું એક દિવસનો ગેપ હવે હું નહીં રાખું જેથી કરીને તમને જે જોવું છે તમને જોવા મળે અને મેં તમારું કોઈ બી વસ્તુમાં દિલ દુખાવ્યું હોય ડેલી ના પોસ્ટ કરીને તો સોરી બટ હવે હું ડેલી પોસ્ટ કરીશ બસ જોતા રહ્યો અને શેર કરતા રહ્યો ટાટા બાય બાય સી યુ આજે હું સ્પેશિયલી તમારા સાથે વાત કરવા માટે પેલું શું કહેવાય એન્ડ કરવા માટે આવી કેમ કે કેટલા દિવસથી નહોતી આવી અને કેટલા દિવસથી વાત નહોતી કરી મેં હમણાં સ્ટોરીમાં બી
બોલીને સ્ટોરી પોસ્ટ કરી હતી તો કહેતા હતા કે દીદી તમને કેટલા દિવસથી નથી સાંભળ્યા, સ્ટોરી જોઈને બહુ મજા આવી, તો મને એમ થયું કે નહીં ચલો હું તમને સ્પેશિયલ બાય કહેવા માટે. ઓકે થેન્ક યુ, અત્યાર સુધી હારે છો જે લોકો જોઈ રહ્યા છે, થેન્ક યુ સો મચ, લવ યુ, મળીએ જલ્દીથી. એન્ડ શું ચાલી રહ્યું છે કમેન્ટમાં કયો, આપણે નેક્સ્ટ વ્લોગમાં કમેન્ટના રિપ્લાય કરશું. સો યા લવ યુ, ટાટા, બાય બાય, ખુશ રહો, ખુશ રાખો અને ફેમિલી સાથે રહો, બાય બાય.